વચ્ચે મારે એક ખાસ વાત કહેવી જોઈએ, તમને ગમે કે ના ગમે. આ રજવાડાઓ ભારતમાં જે ભળ્યા એમાં સરદારશ્રીની કોને તો છે જ, એમની મુત્સદ્દીગીરી, એમનું પરાક્રમ, એમની સૂઝબૂઝ એ તો બધું છે જ. પણ એની સાથે સાથે રાજા મહારાજાઓ નવાબો એ બધાની ઉદારતા પણ એમાં કારણ છે. જો આજે એ રજવાડાઓને સ્વતંત્ર કરી દેવામાં આવે અને પછી કહેવામાં આવે કે હવે તમે ભારતમાં ભળો તો ભાગ્ય જ કોઈ તૈયાર થાય. 1947માં એવું વાતાવરણ બનેલું, એટલું રાષ્ટ્રવાદી વાતાવરણ બનેલું કે જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્ર રાષ્ટ્ર, મારો દેશ મારો દેશ મારો દેશ. અને રજવાડાઓમાં રહેનારી જે પ્રજા, એ પ્રજા પણ એવી જ રીતે રાષ્ટ્રવાદમાં આવી ગયેલી. અને રાજા મહારાજાઓમાંથી ઘણા લોકોએ ભરેલી તિજોરીએ રાજ આપી દીધી. થોડાક અપવાદ પણ છે, જૂનાગઢ કે નિજામ કે એવા બે પાંચ થોડા અપવાદ પણ છે. પણ એ બે પાંચ અપવાદને બાદ કરો, બાકીના મોટા બધા 600 જેટલા રજવાડા ટપોટપ એકમમાં ભળતા ગયા અને ભારતનો આખો નકશો બહુ સ્પષ્ટ થતો ગયો. જો તમે મને માફ કરો તો હું તમને એક ખાસ સૂચન આપું, અને સૂચન એ છે કે દર વર્ષે આપણે આ રાજવીઓના ત્યાગનો એક દિવસ ઉજવવો જોઈએ. એ લોકોએ ભરેલી તિજોરીએ ભાવનગર જામનગર ફલાણા 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 લઈ લો લઈ લો લઈ લો. જો તમે શિક્ષક દિવસ ઉજવી શકતા હો, બીજા બધા દિવસો ઉજવી શકતા હો, તો આ ભારતને અખંડ બનાવવામાં જે લોકોએ આટલી મોટી ઉદારતા બતાવી, થોડા અપવાદ છે બે પાંચ જણા, આટલી મોટી ઉદારતા બતાવી એ રાજવીઓનો ત્યાગ જેવો તેવો નથી. દુર્ભાગ્યવશ વચ્ચે એક એવો ટાઈમ આવ્યો કે એમના ઉપર ઘૃણા કરવામાં આવી, એમના ઉપર નફરત કરવામાં આવી. જેમ રશિયામાં ચાઇનામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપર ઘૃણા કરાવવામાં આવી, આ બધા લોહી પીનારા છે, શોષણખોરો છે. અને નિયમ છે કે જે વંચિત રહેલી પ્રજા છે એ બહુ જલ્દી ઈર્ષ્યાનો શિકાર થતી હોય છે, એમાં એને મળતું કશું નથી હોતું, પણ એને બીજાનું ખતમ કર્યાનો એક આનંદ આવતો હોય છે. આખા ભારતના 600 જેટલા રજવાડા, એનું કુલ વર્ષાસન 6 કરોડ રૂપિયા. અને વ્યવસ્થા એવી હતી કે જેમ જેમ એના ઉત્તરાધિકારીઓ બદલાતા જાય એમ એમ એનું વર્ષાસન ઓછું થતું જાય. એટલે અત્યાર સુધી જો એ વર્ષાસન ચાલુ રહ્યું હોત તો કદાચ 2 કરોડે પહોંચ્યું હોત. હવે કરોડ 2 કરોડ તો આજે એક એમપીને વાપરવાની છૂટ આપવામાં આવી છે કે ભાઈ તારે 1 કરોડ વાપરવા હોય તો વાપરજે, જ્યાં તને ઠીક લાગે ત્યાં. આજના બજેટમાં 2 કરોડ તો કશું જ નહીં. હા, એ વાત જુદી છે કે આજે હવે નવા ભથ્થા પાછા શરૂ થયા છે. નવા રાજા મહારાજાઓ પછી એમણે 2 વર્ષ લોકસભામાં ભર્યા હોય કે 5 વર્ષ ભર્યા હોય કે વિધાનસભામાં ભર્યા હોય, એમના પેન્શન ચાલુ થઈ ગયા છે. અને 1 કરોડોમાં નથી, એ કદાચ એથી વધારે છે, ઘણા મોટા છે. પહેલા જે એક શિક્ષકને 25 રૂપિયાનું પેન્શન મળતું, કારણ કે રિટાયર્ડ થયો ત્યારે એનો પગાર 50-60 રૂપિયા હતો, એ 25 રૂપિયાના વધીને આજે એનું 2000 પેન્શન થયું. એટલો તેને કોજાડો પગાર એ નહીં, 12 મહિનાનો પગાર નહીં લીધેલો એને. પણ કોણ જાણે કેમ, મેં તમને કહ્યું ને, જ્યારે આ રાજવીઓના સાલિયાણા નાબૂદ કરવામાં આવ્યા, એક તો આપણે વચનભંગ થયા. સરદારશ્રીએ વચન આપ્યું, તમારું માન મર્તબો અને તમારું જે રહેણસહન છે એને ભારત સરકાર સંભાળશે. કોઈ દિવસ સારા રાજવીએ વચનભંગ ન થવું જોઈએ. અને એક તરફ વચનભંગ થયા,
બીજી તરફ પ્રજામાંથી કોઈ એવો અવાજ ના નીકળ્યો, હવે આ લોકોએ તો ત્યાગ કર્યો છે. જો એમણે ધાર્યું હોત તો ઘણી ઉપાધિઓ કરાવી હોત. એટલે તમને વાત ઠીક લાગે કે ના લાગે, દર વર્ષે આપણે એક રાજવી ત્યાગ દિવસ ઉજવવો જોઈએ. અને રાજા મહારાજાઓમાંથી જેણે ઉમળકાભેર હરખભેર પૂરી પ્રામાણિકતાથી પોતાનું રાજ અર્પણ કરેલું એને સલામ કરવી જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. કે સરદાર એક હાથે તાલી ના વાગે, બીજો હાથ પણ એમાં જરૂરી હતો. જો બધા નિજામ બન્યા હોત તો બધા નિજામને તમે પહોંચી ન શક્યા હોત. એક જૂનાગઢ કે એક નિજામને પહોંચતા જે કઈ ઉપાધિઓ આવેલી, જે કઈ અડચણો આવેલી, એ તો જાણનારા માણસો જાણે છે. પણ બીજા બધાએ જે સરળતાથી આ બધું સુપ્રત કરી દીધું એને આપણે કદી ભૂલવું ન જોઈએ.